नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। वेलकम टू माय यूट्यूब चैनल। बाळको, हिसाबी गुणोत्तर अने विश्लेषणनी वात करीए छीए। फरीथी कहू छू, एना बधा सूत्रों, दरेक गुणोत्तरनी गणतरी, पेटा विभागों सहित नफाकारकताना गुणोत्तरो, तरलता के प्रवाहिताना गुणोत्तरो, सद्धरताना अने कार्यक्षमताना गुणोत्तरो, ए दरेक गुणोत्तर एनी अंदर पेटा विगतो कई रीते शोधवी, ए तमाम मुद्दा सहित तमारे लखीने थोड़ी तैयारी करवानी छे। एना मुख्य सूत्रों, पेटा विगत याद रही जाए पछी दाखला में कई नथी। चालो तो हवे पाना नंबर 247 आपणे वात करीशुं सद्धरताना गुणोत्तरोनी। दाखला नंबर 9 जुओ। एच कंपनी लिमिटेडनी नीचे आपेल विगतोने आधारे देवा इक्विटी गुणोत्तर गणो। देवा इक्विटी गुणोत्तर सूत्र, देवा एटले के बिनचालू अथवा लांबा गाळाना देवा छेदमां शेर होल्डर्सना भंडोळो, आ मुख्य सूत्र छे। ए माटेनी पेटा विगतो आपणे शोधवी पड़शे। तमने डाबी बाजू लांबा गाळाना देवा, लांबा गाळानी जोगवाई, नफा नुकसानी उधार बाकी अने देवी हुंडी आपेली छे। जमणी बाजु इक्विटी अने प्रेफरन्स शेर मूड़ी, लेणदारो खर्चा चूकवाना बाकी आपेला छे। बाळको, दरेक दाखलानी रकममां 1, 2, 3 विगत एवी आपी हशे जेनी तमारे कोई जरूर होय नहीं, तमने गूंचवा माटे आपेली होय। चालो तो जुओ, सौ प्रथम सूत्रमां जोईए बिनचालू देवा। एमां बे वस्तु आवशे, लांबा गाळाना देवा वत्ता लांबा गाळानी जोगवाई, ज्यां लांबा गाळाना देवा छे 8 લાખ અને જોગવાઈ છે 4 લાખ એટલે 12 લાખ। પછી શેરહોલ્ડર્સના ભંડોળોમાં શેર મૂડી આવે, અનામત અને વધારો આવે। શેરમૂડીમાં બંને ઇક્વિટી અને પ્રેફરન્સ, તો ઇક્વિટી શેરમૂડી 8 લાખ, પ્રેફરન્સ શેરમૂડી 2 લાખ, અનામતમાં સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, નફા નુકસાનનો નફો, એ બધું આવે। પણ આ દાખલામાં બાળકો, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે એટલે ખોટ, ખોટ હોય તો માઇનસ થાય, એ સિવાય અનામતો પ્લસ થાય, એટલે 9,50,000। ચાલો તો સૂત્ર માટેની બંને વિગતો બાળકો મળી જાય છે। હવે આપણે લખીશું મુખ્ય સૂત્ર, આ છે દેવા ઇક્વિટી ગુણોત્તર, બરાબર। એના નામને આધારે જ બાળકો સૂત્ર બને છે। દેવા કયા, તો કૌંસમાં બિન ચાલુ, છેદમાં પહેલાં છે દેવા, ઇક્વિટી એટલે શુદ્ધ ગુજરાતીમાં શેર હોલ્ડર્સના ભંડોળો, ડાયરેક્ટ લખી શકાય બિનચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળો। તો બિનચાલુ દેવા છે 12 લાખ, છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળો છે 9,50,000। 12 લાખ ભાગ્યા 9,50,000 કરતા આવશે બાળકો 1.26:1। ચાલો, સદ્ધરતાના જે 4 ગુણોત્તરો છે, દેવા ઇક્વિટી ગુણોત્તર, માલિકી ગુણોત્તર, કુલ મિલકતો દેવાનો ગુણોત્તર અને વ્યાજ આવરણ ગુણોત્તર, એમાં વ્યાજ આવરણ ગુણોત્તર સિવાયના ગુણોત્તરો પ્રમાણ સ્વરૂપે દર્શાવાય છે। હવે અહીંયા 1.26:1 એટલે શેર હોલ્ડર્સના માલિકોના જે ભંડોળ છે ને, એના કરતાં દેવાનું પ્રમાણ વધુ છે, 1.26 ગણું છે, 1.25 ગણું છે, બરાબર। આ એનું અર્થઘટન। તો આ છે બાળકો એક સરસ મજાની નાની દાખલી નંબર 9। નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના દાખલાની વાત કરીશું, દાખલા નંબર 10। અહીંયા અટકીએ, ગુડ બાય, આવજો।